हते मित्रों, सप्तर्षि संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करू छु। आपणे चेप्टर 11 वातावरणनी सजीवों पर असरो एना विषे अभ्यास करी रह्या छे। आगळना भागमां आपणे जंगलोना प्रकारो छे एमां नंबर 1 उष्णकटिबंधीय बारेमास लीला जंगलो त्यां सुधी चर्चा करी हती। हवे आ भाग में आपणे नंबर 2 जंगलनो प्रकार छे उष्णकटिबंधीय खराब जंगल, ए जंगल विषे आपणे अभ्यास करीशुं। तो उष्णकटिबंधीय खराब जंगल एटले उष्णकटिबंधीय खराब जंगलोने पानखर जंगलो पण कहे छे, बराबर। उष्णकटिबंधीय खराब जंगलोने कया नामे ओळखवामां आवे छे? पानखर जंगलो तरीके पण ओळखवामां आवे छे। आ प्रदेशोमां आबोहवा गरम अने वरसादनी मात्रा ओछी होय छे। हवे आ प्रदेशमां आबोहवा केवी छे? गरम छे अने वरसादनुं प्रमाण केवुं छे? ओछुं छे। उनाळानी ऋतुमां 6-8 अठવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાબ જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। ઉનાળાની ઋતુ હોય ત્યારે 6-8 અઠવાડિયા દરમિયાન કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર જંગલ કે ખરાબ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો અને સીસમ વગેરે વૃક્ષો થાય છે, બરાબર। આ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય? સાગ, સાલ, લીમડો અને સીસમ, અને આ વૃક્ષો છે એ કઠણ અને ઇમારતી લાકડું આપે છે। આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, બરાબર। આપણા ભારત દેશમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે? ભારતના ઉચ્ચ પ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશમાં, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે। આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે। આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, બરાબર। આ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો છે એ જંગલોમાં અનેક પ્રાણીઓ જોવા મળે, એમાં વાઘ, સિંહ, હાથી વગેરે જોવા મળે। પછી પક્ષીઓની અંદર આપણે જોઈએ તો મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર વગેરે પક્ષીઓ જોવા મળે છે। ત્યાર પછી આવે છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો। આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતું હોય છે, બરાબર। આ પ્રદેશમાં તાપમાન કેવું? સમ અને વરસાદ સૌથી વધારે પ્રમાણમાં પડે છે। આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે। આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં જંગલો જોવા મળે છે, બરાબર। સમશીતોષ્ણ કટિબંધીય લીલા જંગલોની અંદર દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં આવા બારેમાસ લીલા જંગલો જોવા મળે છે। આ જંગલોમાં વાંસ, ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે, બરાબર। આ ઉષ્ણકટિબંધીય લીલા જંગલોની અંદર વાંસ, ચીડ, નીલગીરી વગેરે જેવી વનસ્પતિઓ પણ થતી જોવા મળે છે। આ જંગલોમાં હાથી, એકસિંગી, ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે, બરાબર। આ જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે? હાથી, એકસિંગી, ગીંડો વગેરે પ્રાણીઓ આ જંગલોમાં જોવા મળે છે। ત્યાર પછી આવે છે સમશીતોષ્ણ ખરાવ જંગલો। આ જંગલો કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે, બરાબર। આ સમશીતોષ્ણ ખરાવ જંગલો ક્યાં જોવા મળે?
કર્કવૃતની ઉત્તરે જોવા મળે અને મકરવૃતની દક્ષિણે આ જંગલો જોવા મળે છે। આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ આવા જંગલો જોવા મળે છે। આ જંગલમાં ઓક અને મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ પણ થાય છે। કઈ કઈ વનસ્પતિઓ થાય છે? ઓક અને મેપલ જેવી વનસ્પતિઓ પણ આ સમશીતોષ્ણ ખરાબ જંગલોમાં થતી જોવા મળે છે। આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે। બરાબર, આ જંગલોમાં હરણ, શિયાળ અને વરુ જેવા પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે। ત્યાર પછી છે ભૂમધ્ય સાગરના જંગલો। આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે। ભૂમધ્ય સમુદ્ર આપણે કહીએ ને, એ ભૂમધ્ય સમુદ્રની નજીકના પ્રદેશમાં આવા જંગલો જોવા મળે છે, જે મોટાભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે। એટલે આવો પ્રદેશ કયા વિસ્તારમાં જોવા મળે? યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે। આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક। બરાબર, આ પ્રદેશની આબોહવા કેવી છે? ઉનાળામાં ગરમ અને સૂકી, શિયાળામાં ઠંડી અને ભેજવાળી જોવા મળે છે। આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ થાય છે। આ જંગલો છે એ જંગલોમાં ખટાશવાળા જે ફળો છે એ ફળોની વનસ્પતિ થાય છે। એ વનસ્પતિમાં આપણે જોઈએ તો સંતરા, અંજીર, ઓલિવ, જૈતૂન, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે। એટલે ભૂમધ્ય સાગરના જંગલો, એવા જંગલોમાં આવી વનસ્પતિ થાય છે। બરાબર, સંતરા, અંજીર, ઓલિવ અને દ્રાક્ષ વગેરે વનસ્પતિ જોવા મળે છે। ત્યાર પછી આપણે જોઈએ નંબર 6, શંકુદ્રમના જંગલો। જો ચિત્રની અંદર તમે જોઈ શકો છો શંકુદ્રમના જંગલો। શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ શંકુદ્રમના જંગલો જોવા મળે છે। આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે। જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે શંકુ આકારના વૃક્ષો છે, એટલે આ વનસ્પતિ શંકુ આકારની તમને જોવા મળે। આ શંકુદ્રમના જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ આવેલી છે। આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે। બરાબર, આ વનસ્પતિ છે એ વનસ્પતિનું લાકડું કેવું હોય છે? નરમ અને પોચું, અને એ લાકડાનો ઉપયોગ કાગળ બનાવવા માટે, દીવાસળી બનાવવા માટે ઉપયોગ થાય, દીવાસળી અથવા તો પેકિંગ માટે આ ઉપયોગી છે। આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મુર્ગ, યાક વગેરે જોવા મળે છે। બરાબર, આ પ્રદેશમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે? વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મુર્ગ અને યાક વગેરે પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે। હવે આપણે જોઈએ ઘાસના મેદાનો। જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય કે જંગલોના પ્રકારો પ્રકારોની વિગતવાર માહિતી આપો, તો આ 6 પ્રકારો તમારે વર્ણવવા પડે। હવે આપણે જોઈએ ઘાસના મેદાનો, એમાં પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો। આ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોના પ્રદેશની આબોહવા ગરમ છે, અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે। એટલે આ પ્રદેશની આબોહવા કેવી છે? ગરમ અને વરસાદ ઓછો પડે છે। અહીં ઘાસ 3-4 મીટર જેટલું ઊંચું છે। બરાબર, અહીંનું ઘાસ કેવું છે? 3-4 મીટર જેવું ઊંચું। આફ્રિકામાં આવેલ સવાનાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે। બરાબર, સવાનાનું મેદાન એ આફ્રિકામાં આવેલું છે, અને આફ્રિકામાં આવેલું આ સવાનાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે। જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે વિશ્વભરમાં
क्यों घास प्रख्यात है? तो सवाना नु घास प्रख्यात है अने कया देश में आवेलू छे? आफ्रिका में आवेलू छे। आ प्रदेश में सिंह, चित्ता, हाथी, जीबरा, जिराफ, हरण वगैरह मुख्य प्राणियों जोवा मळे छे। बराबर, आ प्रदेश नी अंदर सिंह, चित्ता, हाथी, जीबरा, जिराफ, हरण वगैरह प्राणियों आपणे जोवा मळे छे। હવે છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો। જો ઉષ્ણકટિબંધીય એટલે ગરમ આબોહવાવાળા પ્રદેશ અને સમશીતોષ્ણ એટલે સમ આબોહવા ધરાવનારા, ગરમી પણ ગરમી અને ઠંડી બે સરખા, સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે। આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે। ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। બરાબર, કચ્છના બંને વિસ્તારમાં અને ગુજરાતમાં ભાવનગરના વેળાવર ખાતે આવા ઘાસના મેદાનો આવેલા છે। હવે છે રણ પ્રદેશના જંગલો, કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા। રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે। શુષ્ક એટલે કેવી? સૂકી। આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે, કારણ કે રણ વિસ્તાર હોય, પાણીની સુવિધા ન હોય એટલે વનસ્પતિનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે। આબોહવા સાથે અનુકૂલન સાંધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે, એટલે અહીંની આબોહવા કેવી છે? કાંટાળી છે। વનસ્પતિ પણ કેવી છે? કાંટાળી જોવા મળે છે। આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે। બરાબર, આ વિસ્તારમાં કઈ કઈ વનસ્પતિઓ જોવા મળે? બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિઓ આ વિસ્તારમાં જોવા મળે છે। આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરફ જેવા પ્રાણીઓ પણ જોવા મળે। બરાબર, કયા કયા પ્રાણીઓ જોવા મળે? ઊંટ, શિયાળ અને ઝરફ જેવા પ્રાણીઓ આ વિસ્તારમાં જોવા મળે છે। કચ્છના નાના રણમાં જોવા મળતું ઘૂડખર પ્રાણી એ વિશ્વભરમાં અજોડ છે, એટલે વિશ્વભરમાં સ્થાન ધરાવતું આ પ્રાણી છે કે ઘૂડખર, કે જેને આપણે જંગલી ગધેડા તરીકે પણ ઓળખીએ છીએ, એ કચ્છના નાના રણમાં જોવા મળે છે। આ ઉપરાંત કચ્છના મોટા રણમાં કાદવ કિચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે। અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે। યાયાવર પક્ષીઓ એટલે વિદેશમાંથી આવતા પક્ષીઓ, કે કચ્છના મોટા રણમાં કાદવ કિચડવાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે, અને અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે કે વિદેશમાંથી પક્ષીઓ પણ આવે છે। આ પ્રદેશમાં સાપ અને વિંછી પણ જોવા મળે છે। આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશોમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં ઝાડી ઝાકરા અને ટૂંકું ઘાસ થાય છે। બરાબર, પર્વતના ઊંચાઈવાળા પ્રદેશોમાં ઠંડી અને શુષ્ક આબોહવા જોવા મળે છે, અને એવી આબોહવાવાળા પ્રદેશોમાં ઝાડી ઝાકરા અને ટૂંકું ઘાસ વગેરે વનસ્પતિ થતી જોવા મળે છે। હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે। અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે। બરાબર, અહીં કયા કયા પ્રાણીઓ જોવા મળે? હિમદીપડા, ચિત્તા અને પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે। અને આ વિસ્તારમાં કશ્મીરમાં આવેલી પશ્ચિમો બે બકરી પણ જોવા મળે, એટલે બકરીનું નામ છે પશ્મીનો બકરી, અને એ બકરી કાશ્મીરમાં જોવા મળે છે। એટલે આવા અનેક પ્રાણીઓ આ રણ પ્રદેશના વિસ્તારમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે। હવે પછીના પ્રકરણ આપણે હવે પછીના ભાગમાં જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયોના અંતે જે રીતે પ્રશ્નો આપવામાં આવેલા હોય છે એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપેલા છે, એના જવાબો તમારે આજની તારીખ
આજનો ભાગ નંબર સહિત લખીને બાકી નોટમાં પૂર્ણ કરવાના છે।